મોદી સરકાર 3.0 આવી જે બાદ હવે નવા બજેટની રજૂઆત કરી દેવામાં આવી છે, જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને ઘણા લોકો નારાજ જોવા મળ્યા હતા, ઘણા લોકો ખુશ પણ થઈ ગયા, બજેટને સારું પણ કહે છે. પરંતુ આપણે એ બધા મુદ્દાને એક સાઈડ મૂકી દઈએ તો એક મુખ્ય મુદ્દો છે આપણા યુવાધનનો. છેલ્લા ઘણા સમયથી આપણે એવા સમાચારો અને વિડીયો જોયા કે જેની અંદર ભરૂચના અંકલેશ્વરમાં નોકરી પામવા માટે આટલા લોકોની ભીડ ઉમટી હોય, કે પછી મુંબઈ એરપોર્ટ પર એટલી બધી ભીડ જોવા મળી રહી હોય, આટલા લોકો જે બેરોજગારીનો શિકાર છે, કે પછી અન્ય કાંઈ વસ્તુ છે, તો તેને લઈને હવે સરકારે યુવાનો માટે દર મહિને તમને 5,000 રૂપિયા મળી શકે તેવી એક સ્કીમ બહાર પાડી છે. એ સ્કીમ માટે તમે એલિજિબલ છો કે નહીં એ જાણવા માટે આ વિડીયો છેક સુધી જોઈ લેજો. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. જ્યારે આ બજેટ જાહેર કરવામાં આવ્યું ને તેની અંદર હવે યુવાનો માટે ઇન્ટર્નશિપ માટે 5,000 રૂપિયા દર મહિને મળી શકે છે. આ વાત આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે તો કરી દીધી છે, પરંતુ હવે તમારા મનમાં અને મારા મનમાં એટલા બધા પ્રશ્નો થઈ ગયા છે કે આ સ્કીમ છે શું, આમાં પૈસા કઈ રીતના મળશે, કઈ રીતના અપ્લાય કરવું, કોને મળી શકે છે, તમે એના માટે એલિજિબલ છો કે નહીં. આ તમામ પ્રશ્નોનો જવાબ આપણે આજના વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરશું. ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ internship in top companies as the fifth scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. હવે જે આ નવી સરકાર આવી ગઈ છે અને તેના બજેટ ઉપરથી યુવાનોને કઈ રીતના મદદરૂપ આ સ્કીમ થવાની છે તે જાણી લઈએ. તો સૌથી પહેલાં તો સરકારનો પ્લાન એવો છે કે 500 ટોચની કંપનીઓને 1 કરોડ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપમાં રાખવામાં આવશે અને તે બાદ દર મહિને તેમને સ્ટાઇફંડના નામ પર 5,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના સરકાર દ્વારા 1.48 લાખ કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. આ માહિતી પરથી તમને તો એવું થતું હશે ને કે સ્કીમ તો બહુ જોરદાર લઈ આવી છે સરકાર, પણ આ સ્કીમનો લાભ તમને મળશે કે નહીં એ પણ જાણી લો. સરકારનો આ પ્લાન એવા લોકોને ફાયદો કરાવશે કે જે વિદ્યાર્થીઓએ ફૂલ ટાઈમ કોર્સ કર્યો છે અને તેમની ઉંમર 21-24 વર્ષની વચ્ચે છે, તેમને ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં તક મળી શકે છે. ઉપરાંત ઇન્ટર્નશિપ માટે પાત્રતા માટે કંપનીમાં દરેક પ્રોફાઇલ અનુસાર પણ નક્કી કરવામાં આવશે. આ સ્કીમમાં કોને કોને લાભ મળશે તેના વિશે તો મેં તમને જણાવી દીધું, પરંતુ કયા લોકો એવા છે જે યુવા પણ છે, જે બધા ક્રાઇટેરિયામાં પણ ફિટ બેસે છે, પરંતુ તેમને આ નોકરી નહીં મળે, શું છે તે જાણો. જે વિદ્યાર્થીઓએ આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈએસઈઆરમાંથી અભ્યાસ કર્યો છે તેમને આ યોજનાની તક નહીં મળે. આ સિવાય જે વિદ્યાર્થીઓએ સીએ, સીએમએ જેવી ડિગ્રી ધરાવે છે તેમને આ લાભ નહીં મળે. આ સિવાય જો પરિવારમાંથી કોઈ પણ સરકારી કર્મચારી હશે અથવા તો ઇન્કમટેક્સના દાયરામાં પણ આવે છે તો તેમને આ સ્કીમનો લાભ નહીં મળે. લાયકાત વિશે વાત કરી લીધી આપણે કે કોને લાભ મળશે કોને નહીં મળે, પરંતુ એ સવાલ તો હશે જ ને કે તમારી લાયકાત પ્રમાણે તમને કઈ કંપનીની અંદર આ ઇન્ટર્નશિપ મળવાની છે. તો એ તમને જણાવી દઉં કે પ્રાથમિક માહિતી અનુસાર આ કાર્યક્રમમાં કઈ કંપનીઓ સામેલ કરવામાં આવશે તે કંપનીઓ પોતે જ નક્કી કરશે. પહેલાં કંપનીઓએ આ પ્રોગ્રામ માટે સાથે સામે આવીને કહેવું પડશે, ત્યારબાદ તેમને લિસ્ટ કરવામાં આવશે. તો તમારે ઇન્ટર્નશિપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના વિશેની વિગતવાર માહિતી આપવાની બાકી છે હજી. હવે આ બધી વાત સાંભળીને તમે તો કહેશો કશ્યપ બધી વાત તે સાચી કરી દીધી, પરંતુ પૈસા અમને કઈ રીતના મળશે તો હું તમને જણાવી દઉં. આ પ્લાનમાં પસંદ કરાયેલા દરેક વિદ્યાર્થીઓને દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ સ્ટાઇફંડ મળશે. આ સિવાય 6,000 રૂપિયા એક વખતની સહાય તરીકે અલગથી આપવામાં આવશે. આ યોજના 2 તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રથમ તબક્કો 2 વર્ષ માટે અને બીજો તબક્કો 3 વર્ષ માટે રહેશે. વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો ખર્ચ કંપનીઓએ ભોગવવાનો રહેશે. આ સાથે જ કંપની તેમના CSR ફંડમાંથી 10% ઇન્ટર્નશિપ ખર્ચ પણ ઉઠાવી શકશે. જ્યારે નાણામંત્રી આ બજેટ રજૂ કરતા હતા અને ઇન્ટર્નશિપની વાત આવી ત્યારે કોંગ્રેસના જયરામ રમેશે પણ એવું કહી દીધું હતું, રાજકારણ શરૂ થઈ ગયું હતું, કે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ જ્યારે બહાર પાડવામાં આવ્યું ત્યારે યુવા ન્યાયમાં સૌથી પહેલા કોલમની અંદર એવું દર્શાવવામાં આવે છે કે આ લોકો જેને અત્યારે ઇન્ટર્નશિપ કહે છે તેને અમે એપ્રેન્ટિસશિપ તરીકે પહેલાં જ કહ્યું હતું, જેને આ લોકોએ કોપી કરી લીધું છે. હવે આ બધી તો રાજકારણની વાત છે, એમાં આપણે પડવું નથી, પરંતુ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને તમે આના માટે એલિજિબલ છો કે નહીં એ પણ જણાવજો અને કયા વિડીયો એવા છે કે જે તમારે માહિતી જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો અને મને આપશો રજા. નમસ્કાર.